ओके सर रोल। हूँ धर्मेश भंडेरी, विपक्ष प्रतिनिधि सूरत महानगर पालिका, आम आदमी पार्टी सूरत शहर। बे दिवस थी सचिन विस्तार नो आ घटनाक्रम आखे आखू सूरत आखे आखा राज्य अंदर फैलाई गयो। अमारा अहींना स्थानिक कार्यकर्ताओ, अमारा साथी आगेवान एवा श्री राजकुमार सिंह जी, डॉक्टर अमित भाई दुबे, अमारा चौर्यासी विधानसभा उम्मीदवार भाई श्री प्रकाशभाई कॉन्ट्रेक्टर अने अमारा कार्यकर्ताओ ने अहींनी टीम એમણે જોયું કે અહીંયાથી અનાજ ચોરી થઈ રહ્યું છે, સગે વગે થઈ રહ્યું છે, એની માહિતી જ્યારે અમારા આગેવાનોને મળી, અમારા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે રાજકુમાર સિંહજી, ડૉક્ટર અમિતભાઈ દુબે, તો અહીંયા આવ્યા ને અહીંયા આવ્યા તો ખબર પડી કે ખટારાઓની અંદર અનાજ ભરાય ભરાય અને બહાર સગે વગે થઈ રહ્યું છે। આ અનાજ એ ગરીબોના ભાગનું અનાજ છે। આજે આપણો દેશ કુપોષણનો શિકાર થઈ રહ્યો છે। હંગર ઇન્ડેક્સમાં આપણે 107મા નંબરે આવ્યા છીએ। એનું કારણ આજે આ સમજમાં આવે છે કે ગરીબોના ભાગનું જે અનાજ છે એ અનાજ કોઈ બેકરીવાળો લઈ જાય છે, કોઈ ફ્લોર મિલવાળો લઈ જાય છે, કોઈ અલગ અલગ કંપનીઓવાળા ચોરી કરી કરીને લઈ જાય છે। બે દિવસથી અમે આની પાછળ પડેલા છીએ। આજે સ્ટોક ગણાઈ રહ્યો છે, સ્ટોક ગણાઈને આને સીલ થશે તમામ ગોડાઉનો। આવતીકાલે સવારે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીએ અને આવેદન આપવાના છીએ કે આ ગોડાઉનોની હાલતનો બરાબર એકવાર ચેક કરવામાં આવે। આના સીસીટીવી ગઈકાલે એમ કીધું હતું કે આ સીસીટીવી કેમેરાઓ ચાલુ છે, આજે એમ કીધું કે સીસીટીવી ફૂટેજ તમે લઈ લો તો એમ કહે છે કે સીસીટીવી કેમેરા જ બંધ છે। તો સીસીટીવી કેમેરા બંધ કેમ છે? આ બહુ સમજવા જેવો વિષય છે। બીજું કે આ જે ગોડાઉન છે, ગોડાઉનની હાલત જોઈ શકાય છે, ઝૂંપડપટ્ટી કરતાં પણ અતિ ખરાબ, અતિ દયનીય હાલતમાં આપણા ગોડાઉનો છે, જે ગોડાઉનોની અંદર ગરીબોના ભાગનું અનાજ છે। આ અનાજ બગડવું ન જોઈએ, આ અનાજને પાણી ન સ્પર્શવું જોઈએ એવી વ્યવસ્થા સરકારે કરવાની જવાબદારી છે, પણ સરકાર કરી રહી નથી। આ બાબતનો હિસાબ અત્યારે થઈ રહ્યો છે કે કુલ કેટલું અનાજ છે, કેટલું અનાજ સગે વગે થરવામાં આવ્યું છે, કેટલા અનાજનો સ્ટોક નથી મળી રહ્યો। આ તમામ જ્યારે સ્ટોક સામે આવશે ત્યારે આવતીકાલે આ તમામ આંકડાકીય માહિતી એકત્રિત કરી અને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને અમે આવેદનપત્ર આપીશું। સાથે સાથે એક આવેદનપત્ર અમે સચિવ ખાદ્ય અને અન્ન પુરવઠા વિભાગ રાજ્ય સરકારને મોકલશું, ત્યારબાદ કેન્દ્ર સરકારના સચિવને પણ આ બાબતનું એક આવેદનપત્ર અમે અહીંયાથી લખીને મોકલીશું કે ગુજરાતના જેટલા પણ આ ખાદ્ય અનાજના જેટલા પણ ગોડાઉનો છે, તમામ ગોડાઉનોને રિનોવેશન કરવામાં આવે, અનાજ સારી રીતે સચવાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવે, તમામે તમામ ગોડાઉનનો સ્ટોક મેળ થાય અને તમામે તમામ ગોડાઉનની અંદર રહેલો અનાજ કેટલા જથ્થામાં છે એનો તમામ સ્ટોક સચિવ પાસે પણ ઓનલાઈન રહે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને ગરીબોના ભાગનું અનાજ ચોરી થઈ શકે નહીં। અને આનાથી નહીં, આગળ હજી એક સ્ટેપ કે આખે આખું ગોડાઉન સીસીટીવી કેમેરાથી સુસજ્જિત કરવામાં આવે તો આપણે આવનારી પેઢી, આપણી જે પેઢી છે એને બચાવી શકીશું। જે લોકોને અનાજ નથી મળતું, ખાવાનું નથી મળતું એને આપી શકીશું। ફૂડ સેફ્ટી એક્ટ તો કાગળ ઉપર બની ગયો, પણ હકીકતમાં જમીન લેવલે એ જે લાગુ થવો જોઈએ એ લાગુ થયો નથી, અને એના માટે જે પ્રયાસો અમારે કરવા પડશે તમામ પ્રયાસો આમ આદમી પાર્ટી અમે સૌ કરીશું। બંદરજી, કાલથી બે દિવસથી આમ આદમી પાર્ટી તમારા કાર્યકરોથી લઈને આજે જજમતી મહેનત કરી રહ્યા છે, તેની સામે પણ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કોઈ એક્શનમાં નથી આવી, શું લાગે છે કે આ જે તંત્ર છે તે પણ આમાં ભળી ગયું છે? અમને ઉપર ઉપરથી માહિતી જાણવા મળી છે કે લાખો રૂપિયાના હપ્તા એક ગોડાઉનેથી જાય છે, અને એનું જ કારણ છે ને કે કુપોષણનો શિકાર। બાકી આપણો દેશ તો અનાજ પકવતો દેશ છે, એક સમય એવો હતો કે આપણે અનાજ આયાત કરવું પડતું, આજે આપણે નિકાસ કરવાવાળા છીએ, અને નિકાસ કરવાવાળો દેશ હોય અને દેશના બાળકો આજે ભૂખમરાનો શિકાર બનતા હોય, 107મા નંબરે આપણે ભૂખમરામાં આવતા હોય, એનો અર્થ એમ થયો કે આપણે બહુ ખરાબ હાલતમાં છીએ। એટલે FIR થઈ છે કે નથી થઈ એ બધું મામલતદાર સાહેબને કરવું પડશે, આવતીકાલે કલેક્ટર સાહેબને મળી અને આની ઉગ્ર કડક રજૂઆત કરવામાં આવશે। ખાલી કલેક્ટર સાહેબથી અમે અટકીશું નહીં, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સચિવોને પણ આ બાબતની જાણકારી આપવામાં આવશે, અને આ બાબતે મેં કીધું એમ જે કાંઈ પણ કરવું પડશે એ આમ આદમી પાર્ટીના અમારા દરેક લેવલ ઉપર અમે કરીશું। આ એક જ ગોડાઉન નહીં પણ ગુજરાતના તમામે તમામ ગોડાઉનની હાલત કેવી છે એ અમે જોઈશું, અમારી ટીમ પોતે જઈને તપાસ કરશે, અને એમાં જ્યાં પણ ગડબડી દેખાશે તમામ બાબતની ફરિયાદો જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, કેન્દ્ર લેવલે દરેક જગ્યાએ કરવામાં આવશે।